કૃષિ મોંઘવારી, બેરોજગારી, ટ્રાફિકના નવા કાયદાથી થતી હાલાકી જેવા લોકોને નડતા પ્રશ્નોને વાચા આપવા માટે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા અને કૃષિ મંત્રીની ઓફિસને તારાબંધી કરવા જતા પોલીસે કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરી હતી. તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા કૃષિ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને 100% પાક વીમો અને સરકારી ધોરણ મુજબ સહાય ચૂકવવી જોઈએ. જામનગર જિલ્લામાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાયો છે, જેના માટે જવાબદાર કારણોનો નિકાલ બાબત સરકાર માત્ર ભગવાન ભરોસે છે. હાલમાં બેરોજગારની સમસ્યા વિકટ અને ગંભીર છે. જિલ્લામાં મહાકાય કંપની છતાં સ્થાનિક રહેવાસીઓને નોકરી આપવામાં આવતી નથી. આના કારણો સરકાર જાણે છે, છતાં સાવરી રહી છે. ભણેલ યુવાન આર્થિક સમસ્યાના કારણે રસ્તે ભટકે છે અને ગુનાખોરીના માર્ગે આગળ વધે છે, જે સમાજ માટે જોખમી છે. પેટ્રોલિયમ પેદાશ જેવા કે પેટ્રોલ, ગેસ, ડીઝલ, રાંધણ ગેસના ભાવો સતત વધતા જાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટી રહ્યા છે. આમ સરકાર તમામ મુદ્દે નિષ્ફળ ગઈ છે અને લોકોના પ્રશ્નોની ઉપેક્ષા કરી રહી છે. તેવા આક્ષેપો સાથે આજે જામનગરમાં શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા રેલી તારાબંધી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. આથી શહેરના જિલ્લા પંચાયત સર્કલમાં તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો એકત્ર થયા હતા અને ધરણા યોજ્યા હતા. આ કાર્યક્રમ જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જસવંતસિંહ ભટ્ટીના ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરિયા, પ્રવીણભાઈ મુડસિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેટી પટેલ, કેપી બથવાર, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખપી, કરણદેવસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ વિરલગામી, ડૉક્ટર તૌસિફ ખાન પઠાણ, સારાબેન મકવાણા, શક્તિસિંહ મૈપાલસિંહ દિગુભા સહિતના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કોર્પોરેટરો, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર.